हेलो एवरीवन, गुड मॉर्निंग। तो मारा वाला विद्यार्थियों, आपणे चेप्टर 16 मां बगीचामां एमां आपणे पार्ट 1 पार्ट 2 भण्या। पार्ट 2 मां मैं तमने दिशाओ विशे समजाव्युं के दिशाओ केटली होय, कई रीते दिशाओनी दिशा आपणे जाणी शकीए के आ दिशा पूर्व कहेवाय, आ दिशा पश्चिम कहेवाय, आ दिशा उत्तर कहेवाय अने आ दिशा दक्षिण कहेवाय। तो फरी एक बार समझाऊं छु कि सूर्य उगे ते पूर्व दिशा, सूर्य आथमे ते पश्चिम दिशा। अपने सूर्य तरफ मुंह राखी त्यारे अपने डाबो हाथ छे ए तरफ शू छे उत्तर दिशा, अने जमणा तरफ अपने दक्षिण दिशा। तो आपणे जाणी गया। हवे आगळ जोईए प्रश्न त्रण खाली जग्या पूरो। तो प्रश्न त्रण में आपणे खाली जग्या पूरवानी छे। तो पहली खाली जग्या छे जे हुं वांचुं छुं अने उत्तर मैं अहींया लख्या छे, खाली जग्याना उत्तर अहींया छे जे तमे लखी शको छो। तो सूरज खाली जग्या दिशामां उगे छे, सूरज छे ए खाली जग्या दिशामां उगे छे। तो सूरज आपणे मैं हालत समजावी तमने कि कई दिशामां उगे, पूर्व। कई दिशा? पूर्व। तो आपणे पहली खाली जग्यामां लखीशुं पूर्व, તમે સાથે લખી શકો છો લખવું હોય તો પૂર્વ દિશા। પછી આપણે આગળ જોઈએ કે સૂરજ ખાલી જગ્યા દિશામાં આથમે છે, સૂરજ ખાલી જગ્યા દિશામાં આથમે છે। એ પણ મેં તમને સમજાવ્યું કે કઈ દિશામાં સૂર્ય આથમે, પૂર્વ દિશાની સામે કઈ દિશા હોય, તો કઈ દિશા હોય? પશ્ચિમ। તો આપણે બીજી ખાલી જગ્યામાં લખીશું પશ્ચિમ, શું લખીશું? પશ્ચિમ। સાથે સાથે લખતા રહેજો પેન્સિલ બુક લઈને। પછી આપણે આગળ જોઈએ કે ઉત્તર સૂરજ તરફ મો રાખીને ઊભા રહીએ તો ડાબા તરફ ખાલી જગ્યા દિશા અને જમણા તરફ ખાલી જગ્યા દિશા। તો આપણે સૂર્ય ઉગે છે એ તરફ મો રાખીએ તો આપણી ડાબી તરફ કઈ દિશા આવે? ઉત્તર, અને જમણી તરફ દક્ષિણ। તો એ ખાલી જગ્યામાં આપણે લખીશું પહેલા ઉત્તર અને પછી લખીશું દક્ષિણ। પછી આગળ જોઈએ ચાર નંબરની, આથમતા સૂરજ તરફ મો રાખીને ઊભા રહીએ તો જમણા તરફ ખાલી જગ્યા દિશા અને ડાબા તરફ ખાલી જગ્યા દિશા હોય છે। તો આપણે જમણી તરફ કઈ દિશા હોય છે? જ્યારે આપણે આથમે છે સૂરજ તો જમણી દિશા તો ત્યાં ને ત્યાં જ રહે છે, ખાલી આપણો હાથ બદલાઈ જાય છે। આ બાજુ હોય તો આ બાજુ ડાબો હાથ આવી જાય છે, જ્યારે પૂર્વ તરફ જ્યારે આપણે આથમતા તરફ ઉભા રહીએ છીએ ત્યારે એ દિશા બદલાઈ જાય છે, એટલે આપણો હાથ જમણી તરફ થઈ જાય છે। તો સૂરજ આથમતા સૂરજ તરફ મો રાખીને ઉભા રહીએ તો જમણા તરફ ઉત્તર અને ડાબા તરફ દક્ષિણ આવે છે, જમણા તરફ ઉત્તર અને ડાબા તરફ દક્ષિણ। તો આપણે પહેલા શું લખીશું? ઉત્તર અને દક્ષિણ, ચાર નંબરમાં પણ એવી રીતે છે। પછી આ પાંચ નંબરમાં જોઈએ, પૂર્વ દિશાની સામી બાજુ ખાલી જગ્યા દિશા છે, પૂર્વ દિશા છે એની સામેની બાજુ કઈ દિશા છે? તો પૂર્વ દિશાની સામેની બાજુ કઈ દિશા છે? પશ્ચિમ દિશા છે, જે આ સૂરજ ઉગે છે એ પૂર્વ છે, તો એની સામેની બાજુ કઈ દિશા હોય? તો પશ્ચિમ દિશા। તો આપણે લખીશું પાંચ નંબરમાં પશ્ચિમ દિશા। પછી આગળ જોઈએ કે દિશાઓ ખાલી જગ્યા, સોરી, છ નંબરમાં જોઈએ, પશ્ચિમ દિશાની સામી બાજુ કઈ દિશા છે? હવે આ બાજુ સૂર્ય આથમે છે, એ દિશાને પશ્ચિમ દિશા કહેવાય છે। તો પશ્ચિમ દિશાની સામે બાજુ કઈ દિશા કહેવાય? પૂર્વ પશ્ચિમ તો સામ સામ જ છે, તો પશ્ચિમ દિશાની સામેની બાજુ કઈ દિશા છે? મેં તમને કીધું તો પૂર્વ દિશા, કઈ આવશે? પૂર્વ દિશા। તો છ નંબરમાં પૂર્વ લખો। પછી સાત નંબરમાં છે, દિશાઓ ખાલી જગ્યા છે, દિશાઓ ખાલી જગ્યા છે, તો દિશાઓ કેટલી છે? ગણો, મેં સમજાવ્યું તમને દિશાઓ કેટલી છે? ચાર। કઈ કઈ? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ। દિશાઓ કેટલી છે? ચાર છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ। તો એ રીતે દિશાઓ કેટલી છે? તો આપણે સાત નંબરમાં લખીશું ચાર, બરાબર? તો સાથે લખી દેજો। પછી જોઈએ
आठ नंबर में उगमी दिशा एटले उगमणी दिशा एटले तो उगमणी दिशा कई कहवाय तो पूर्व कई कहवाय पूर्व तो आठ नंबर में लखीशु आपणे पूर्व ज्यां सूर्य उगे ए दिशा ने आपणे शुं कहीए तो ए दिशा ने आपणे पूर्व कहीए तो आपणे उगमी दिशा एटले पूर्व पछी आगळ जोईए के आथमणी दिशा एटले शुं आथमणी ज्यां सूर्य आथमे छे ए दिशा ने आपणे शुं कहेवाय आत्मे छे सूर्य ए दिशा ने आपणे शुं कहीशुं तो ए दिशा ने आपणे पश्चिम दिशा कहीशुं शुं कहीशुं पश्चिम दिशा तो आ रीते ज्यां सूर्य आत्मे छे ए दिशा ने आपणे पश्चिम दिशा कहीए छीए तो आपणे नौ नंबर में लखीशुं पश्चिम तो बराबर आ रीते तमे आ खाली जग्याओ पूरी सको छो के पहला पहली खाली जग्या में पूर्व बीजी में पश्चिम त्रीजी में उत्तर दक्षिण चौथी में उत्तर दक्षिण पांचवी में पश्चिम छठी में पूर्व सातवी में चार आठवी में पूर्व नौमी में पश्चिम वे आगर जो ये के आए चित्र आपेलू छे एक कोष्टक बनावेलू छे जे खाली हती अने एमां आपणे दिशाओना नाम लखवाना हता बराबर तो आ खाना आपेला छे एमां आपणे शुं करवानुं हतुं दिशाओना नाम लखवाना हता जे आपणे लख्या तो सूरज आपेलो छे एटले आपणे समजण पड़ी गई के आ दिशा पूर्व छे सूरज आपेलो होय એટલે આપણે એ દિશા તરત જ ખબર પડવી જોઈએ કે એ પૂર્વ છે હવે એ તરફ આપણે મોં રાખીને ઊભા રહીએ તો આપણી પાછળની તરફ શું હોય પશ્ચિમ દિશા તો અહીંયા લખીશું પશ્ચિમ પછી આપણા ડાબા તરફ શું હતું ઉત્તર હતું સૂર્ય તરફ મોં રાખીએ તો ડાબી બાજુ ઉત્તર આવી જાય તો ડાબા તરફ ઉત્તર અને જમણા તરફ દક્ષિણ બરાબર આ રીતે આપણે દિશાઓ લખી કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ સૂરજ ઉગ્યો એ આધારે આપણે ચારે દિશાઓ જાણી શકાય છે તો બરાબર આ રીતે આપણે દિશાઓ જાણી તો આગળ આપણે એક કોઠામાં પ્રશ્ન પાંચમાં જોઈએ કે કોઠો આપેલો છે એમાં આપણે દિશાઓ અને દિશાઓના નામ એ શોધીને એમના ઉપર રાઉન્ડ બનાવવાના છે અને લખવાના છે જેમ કે એમાં દિશા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ પછી ઉગમણી ડાબે જમણે સૂરજ અને આથમ તો આ રીતે આથમ કઈ બાજુ આથમ કઈ બાજુ છે ઉગમણી કઈ બાજુ છે ડાબે જમણે સૂરજ એ બધું આમાં આપણે જાણી શકાય છે તો એ રીતે આ પ્રશ્ન પાંચમાં તમે સુંદર રીતે કોષ્ટક પૂરો કરજો અને સમજજો તો ઉત્તર જ્યારે પણ આપણે કોઈ પણ દિશાઓ જાણવી હોય તો આપણે સૂર્યના આધારે જાણી શકાય એટલું ધ્યાન રાખવાનું કે સૂર્ય જે દિશામાં ઉગે છે એ પ્રમાણે આપણે દિશા જાણી શકીએ કે આપણી સૂર્ય ઉગે પૂર્વ દિશા સૂર્ય આથમે પશ્ચિમ દિશા સૂર્ય તરફ આપણે જ્યારે મોં રાખીને ઊભા રહીએ ત્યારે આપણે ડાબી બાજુ છે કઈ દિશા ઉત્તર દિશા અને જમણી બાજુ છે દક્ષિણ દિશા આ રીતે ચારે દિશાઓ તમને સમજણ પડી હશે હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન છ નેક્સ્ટમાં પાર્ટ ફોરમાં આટલા સુધી તમને સમજણ પડી ગઈ હશે થેન્ક યુ